एक સમયની વાત છે, એક કવિ હતો, એની આર્થિક સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે ઘરમાં ખાવાના પણ સાંસા પડવા માંડ્યા. આ કારણે એણે મહેલમાં જઈને રાજા પાસે મદદ માંગવાનો નિશ્ચય કર્યો. રાજાના કહેણ પર મહેલમાં જઈને કવિએ પોતાની કવિતા વાંચવાનું શરૂ કર્યું. વાહ 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 વાહ! રાજા એના પર ખૂબ ખુશ થયો અને એને ઇનામ માંગવા કહ્યું. કવિએ ખૂબસૂરતીથી સજાવેલી શતરંજની બાજી તરફ ઇશારો કરતા કહ્યું, મહારાજ, જો આપ દરેક ખાનામાં ચોખાનો એક દાણો મૂકતા જાઓ અને દરેક ખાનામાં એને બમણો કરતા જાઓ તો હું સમજીશ કે મને મારું ઇનામ મળી ગયું. બસ એટલું જ? રાજાએ પૂછ્યું. માત્ર ચોખાના દાણા, સોનું નહીં? જી હા મહારાજ. તો પછી એમ જ થશે. દરબારીઓએ ચોખાના દાણા મૂકવાનું શરૂ કર્યું. પહેલામાં એક, બીજામાં બે, ત્રીજામાં ચાર, ચોથામાં આઠ, આ રીતે મૂકતા ગયા. જ્યારે તેઓ દસમા ખાનામાં પહોંચ્યા ત્યારે તેમણે 512 દાણા મૂકવા પડ્યા. વીસમા ખાના સુધી સંખ્યા વધીને 524,288 થઈ ગઈ. અડધે સુધી પહોંચતા પહોંચતા 32મા ખાનામાં ચોખાના દાણાની ગણતરી 214,73,83,648 થઈ ગઈ. જોત જોતામાં ગણતરી અબજોમાં પહોંચી ગઈ. છેવટે અભાગ્યા રાજાને પોતાનું આખું રાજપાટ ચતુર કવિને સોંપી દેવું પડ્યું. અને આની શરૂઆત માત્ર ચોખાના એક દાણાથી થઈ હતી. કથાનો બોધ ચક્રવૃદ્ધિની તાકાતને કદાપી ઓછી ના આંકવી જોઈએ. જો આપ દરેક મહિને નિયમપૂર્વક એક નાનકડી રકમનું રોકાણ કરશો તો તમારી SIP તમારી સેવા નિવૃત્તિ સમયે એક બહુ મોટી રકમ બની શકે છે.